વિદ્યાર્થી મિત્રો હું પ્રોફેસર એચજી ઓર આઈવી પટેલ કોલેજ ઓફ કોમર્સ દરિયાદ બી કોમ સેમિસ્ટર થ્રી એડવાન્સ એકાઉન્ટ ફાઈવ યુનિટ નંબર ત્રણ કેપિટલ રિયન મૂડી ઘટાડો મેં તમને પહેલાં વિડીયોમાં એની આમનોટ અને થિયરિકલ નોટ્સ ભણાવી હતી અને એક નાનો દાખલો પણ લીધો તો હવે આજે આપણે પાકા સરવૈયાવાનો દાખલો લઈએ આપણે જે દાખલો લીધો હતો એમાં માત્ર આમનો અને ગણતરી શીખ્યા હતા એમાં મેં તમને એમ કહ્યું હતું કે આના પછીનો જે વિડીયો બનાવીશ તેમાં ગણતરી આમનો અને નવું પાકું સરવૈયું મૂડી ઘટાડા પછીનું કેવું બને એ આપણે શીખીશું આજે આપણે આ એક્ઝામ્પલમાં ગણતરી આમનો અને નવું પાકું શરૂ કરી શીખીશું હવે ગણતરી તમને ખબર છે ત્રણ જ ગણતરી કરવાની એક મૂડી ઘડા ઘટાડાની પ્રાપ્તિ બે મૂડી ઘટાડાનો ઉપયોગ અને ત્રણ બાકી મૂડી ઘટાડાની બાકી મૂડી ઘટાડાની પ્રાપ્તિ એટલે મૂડી દેવા બાજુ કોઈ પણ વસ્તુ ઘટાડો એને ફાયદો કહેવાય પ્રાપ્તિ કહેવાય એને મૂડી ઘટાડા ખાતે જમા કરાય ઓકે એનાથી ઊંધું મિલકત લેણા બાજુ કોઈ બી ઘટાડો તેનો ઉપયોગ કહેવાય એને નુકસાન કહેવાય એને મૂડી ઘટાડા ખાતે ઉધાર થાય એટલે બે વસ્તુ થાય મૂડી ઘટાડાની પ્રાપ્તિ ક્યાંથી મળે મૂડી દેવા બાજુથી મૂડી ઘટાડાનો ઉપયોગ ક્યાંથી મળે મિલકત બાજુથી બરાબર અને ત્રીજી ગણતરી મૂડી ઘટાડાની બાકી ક્યાંથી મળે તો પ્રાપ્તિ અને પ્રાપ્તિમાંથી ઉપયોગ જેટલા રૂપિયા આપણી જોડે આવે આપણી જોડે એક હજાર રૂપિયા હોય તો આપણે કેટલા વાપરી શકીએ એક હજાર અથવા એક હજારથી ઓછા બરાબર એક હજાર પ્રાપ્તિ કહેવાય નવસો વાપર્યા તો નવસો ઉપયોગ કહેવાય સો વધ્યા તેને મૂડી ઘટાડાની બાકી કહેવાય ઓકે ચલો દાખલો જોઈએ ગૌરવ કંપનીનું તમને પાકું સર્વે આપવામાં આવ્યું છે જોઈએ શેર મૂડીમાં બે પ્રકારની શેર મૂડી છે એક પેપર શેર મૂડી છે બરાબર છે પંદર હજાર શેર દરેક રૂપિયા દસનું દોઢ લાખની બીજી ત્રીસ હજાર શેર છે દરેક રૂપિયા દસનું એવા ઇક્વિટી શેરની ત્રણ લાખની એ દોઢ લાખના પેફરન્સ છે ત્રણ લાખની ઇક્વિટી શેર પછી સામાન્ય અનામત છે પંદર હજાર ગીરો ડિવેન્ચર્સ છે એક લાખ એંસી હજાર નફા નુકસાન ખાતું છે સાત હજાર પાંચસો લહેરદારો છે બાવીસ હજાર પાંચસો કાયમ મિલકતો છે પિસ્તાળીસો સામે પ્લાન્ટ યંત્ર મોટરકાર ફર્નિચર રોકાણો દેવાદાર સ્ટોક રોકડ બેંક આ બધી મિલકતો આપી છે હવે આમાં ઘટાડ મૂડી ઘટાડો કરવો છે તમને ચાર હવાલા આપ્યા છે પહેલું મૂડી ઘટાડવા માટે નીચેની યોજના ટ્રિબ્યુનલ તરફથી મંજૂરી મળી છે ઇક્વિટી શેર પર શેર મૂડી ઘટાડવી એટલે છ રૂપિયા ઘટાડવા તો ઇક્વિટી શેર મૂડી જુઓ દસની છે ત્રીસ હજાર શેર દેખાય છે તો ત્રીસ હજાર દસનો છે એટલે છ ઘટાડવા બરાબર એટલે છ રૂપિયા ઘટાડ્યો એટલે ત્રીસ હજાર ગુણ્યા છ ઘટી ગયા એટલે હવે ઇક્વિટી શેર નવી કેટલી થઈ ત્રીસ હજાર ગુણ્યા ચાર થઈ ગઈ એટલે દસ રૂપિયાની નથી ચાર રૂપિયાની કરી દીધી એટલે છ ઘટાડ્યા તો ત્રીસ હજાર ગુણ્યા છ એક લાખ એસી હજાર કઈ બાજુ ઘટાડ્યા મૂડી થયા બાજુ શું કહેવાય પ્રાપ્તિ ઓકે એ રીતે પછી પેપરન શેર શેરથી ચાર માંડી વાળવા એમાં ચાર ઘસાડવા તો પેપરન્સ શેર દસનો કેવા એવા પંદર હજાર શેર છે એમાં ચાર ઘટાડવાના છ રાખવા ચાર ઘટાડવા એટલે પંદર હજાર ગુણ્યા ચાર સાઠ હજાર કઈ બાજુ ઘસાડવા તો કે મૂડી જવા બાજુ એનો અર્થ કે પ્રાપ્તિ કહેવાય પછી એને પહેલો ને બીજો મુદ્દો પ્રાપ્તિ છે ત્રીજો પુન મૂલ્યાંકન કરતાં મિલકતોની કિંમત નીચે મુજબ ઘટાડવાનું નક્કી કર્યું જમીન મકાન પંદર હજાર પ્રાણ યંત્ર બે લાખ પચીસ હજાર મોટર કાર છ હજાર રોકાણો બાર હજાર આ ચાર વસ્તુ મિલકત ઘટાડવાની છે કઈ બાજુ યાસ મિલકત ના બાજુ એટલે એને શું કહેવાય ખબર છે ઉપયોગ તો પહેલો મુદ્દો પ્રાપ્તિ બીજો મુદ્દો પ્રાપ્તિ ત્રીજો વાળો ઉપયોગ ઓકે ચોથો સામાન્ય અનામતની રકમ માંડી વાળવાની છે એટલે સામાન્ય અમત બી માંડી વાળો હવે એટલે કઈ બાજુ મૂડી ગયા બાજુ કેટલું છે પંદર હજાર તો એ પણ શું કહેવાય છે પ્રાપ્તિ કારણ કે મૂડી ગયા બાજુ છે તથા તફાવતની રકમ નફા નુકસાન ખાતેથી લાવવાની છે એટલે એવો ભાવ છે કે નવા નુકસાન બી માંડી વાળો હા તો નફા નુકસાન કેટલું છે સાડા સાત હજાર તો મૂડી દેવા બાજુ ચાર વસ્તુ માંડી વાળવાની અને મિલકત બાજુ પણ ચાર વસ્તુ મારી વળવાની સાદી ભાષામાં જો પેપરસ શેરમાં ચાર રૂપિયા માંડી વાળવાના તો પંદર હજાર ગુણ્યા ચાર એટલે સાઠ હજાર થયા ઇક્વિટી શેરમાં ત્રીસ હજાર શેર છે છ માંડી વાળવાના એટલે એક લાખ એંસી હજાર માળી વાળવાના એટલે આમ જોવા જાઓ તો પેપર શેરના સાઠ હજાર અને ઇક્વિટી શેરના એક લાખ એંસી હજાર પછી સામાન્ય અનામતના પંદર હજાર માંડી વળવાના અને નફાનુસારના હાથ હજાર માંડી વળવાના અને પ્રાપ્તિ કહેવાય આ ચારનો સરવાળો કરો ને એટલે પ્રાપ્તિ ઓકે ચલો હવે ઉપયોગ તો જમીન મકાન યંત્ર મોટર કાર્ડ અને રોકાણ આ ચારની કિંમત માંડી વાળવાની છે ત્રીજા નંબરના હવાલામાં આ ચારનો સરવાળો કરો ને એને ઉપયોગ કહેવાય ઓકે અને પછી પ્રાપ્તિમાંથી ઉપયોગ વાત કરીશું ને હા એટલે મૂડી ઘટાડાની બાકી મળે બસ ત્રણ ગણતરી થઈ ગઈ ફરી બોલું પ્રાપ્તિમાં ચારનો સરવાળો કરવાનો એટલે પ્રાપ્તિનો સરવાળો ઉપયોગમાં પહેલાં ચારનો સરવાળો કરવાનો એટલે ઉપયોગનો સરવાળો અને ત્રીજી ગણતરી બાકી તો પ્રાપ્તિમાંથી ઉપયોગ બાદ કરવાની એટલે જે બાદ બાકી આવે બાકી બસ તો ત્રણ ગણતરી થઈ ગઈ પછી ત્રણ આમ લખવાની એ પ્રાપ્તિની એક ઉપયોગની અને એક પાકીની બરાબર છે બાકી આવી એની આ ત્રણ આમનો લખો પછી નવું પાકું શરૂ બનાવવાનું ઓકે અને ના પાકા સર આમ શું કરવાનું આ પેપરા છે એમ દોઢ લાખ છે તો દોઢ લાખ નહીં બતાવવાની સાઠ હજાર માંડી વાળ્યા તો નેવ હજાર જ બતાવવાની એકવીસ હજાર મૂડી ત્રણ લાખ છે એક લાખ એંસી હજાર માંડી વાળ્યા તો એક લાખ વીસ હજાર જ બતાવવાની સામાન્યમાં પંદર હજાર છે હવે ના આવે ગીરોડી બેન્ચર એક લાખ એસી હજાર છે કશું જ કર્યું નથી બેઠું આવે નફા નુકસાન ખાતું ના આવે લેણદારો આવે સામે જમીન મકાન ઓછા કરવાના પ્રાણ કેન્દ્રમાં જે ઘટાડો કરો છે કરી દેવાનું મોટર કારની નવી કિંમત ઘટાડો કરીને લખવાની ફર્નિચરની નવી કિંમત જે છે એ લખવાની રોકાણોમાં ઘટાડો કરીને લખવાનું ચાલ મિલકતમાં દેવાદાને સ્ટોક બેઠા લખવાના રોકડ બેંક બેઠા લખવાના થઈ ગયું પછી જે બાકી ને આવી હશે ત્રીજી ગણતરીમાં બાજુ લખી નાખવાની મૂડી અનામત જે બાકી આવી બસ પાકા સરવાળાના સરવાળા કરો મિત્રો બંને સરવાળાએ જાય બહુ સિમ્પલ છે ઓકે દાખલો જોઈએ ચલો આપણી રીતે પહેલી ગણતરી પહેલી મૂડી ઘટાડાની પ્રાપ્તિ પ્રાપ્તિ જો એકવીસ હજાર મૂડીમાં ઘટાડો કર્યો ત્રીસ હજાર ગુણ્યા છ એટલે એક લાખ એંસી હજાર પેપર હજાર મૂડીમાં ઘટાડો કર્યો પંદર હજાર ગુણ્યા ચાર સાઠ હજાર સામાન્ય અનામતમાં પંદર હજાર બરાબર હવે યાદ રાખો અહીંયા મેં નથી લખ્યું પણ આપણે લખી જ નાખીએ નફા નુકસાન ખાતે સાડા સાત હજાર નફા નુકસાન ખાતાના છે ને એ મારી વાળવાના છે ને હં તો બે લાખ પંચાણું હજારને બધા સાડા હજાર ઉમેરો એટલે બે લાખ બાસઠ હજાર પાંચસો પ્રાપ્તિ આવ્યું ચાર વસ્તુની ચલો પડી પ્રાપ્તિની પહેલી કરતી પતી ગઈ હા ચલો ઉપયોગ ઉપયોગ ચારે ચાર જમીન મકાન પંદર હજાર ઘટાડ્યા ત્રીજા હવા લાવવાના પ્રાણતંત્ર હવા બે લાખ ઘટાડ્યા મોટર કાર છ હજાર ઘટાડ્યા રોકાણો બાર હજાર ઘટાડવાના એટલે કુલ ગલા માણી વાળ્યા બે લાખ અઠાવન હજાર આને કહેવાય ઉપયોગ રાઈટ હવે સાહેબ જુઓ પ્રાપ્તિ બે પંચાવન ની કરવાની બે બાસઠ પાંચસો ગણજો ઓકે બે બાસઠ પાંચસો કારણ કે નફા નુકસાન કાતું આપણે હરાત હજાર ઉમેરી દીધું તો પ્રાપ્તિ થઈ બે લાખ બાસઠ હજાર પાંચસો ઉપયોગ થયો બે લાખ અઠાવન હજાર તો બંનેની વાત પાકી પ્રાપ્તિમાંથી ઉપયોગ બાદ કરો સાડા ચાર હજાર એને કહેવાય મૂડી ઘટાડાની બાકી સાડા ચાર હજાર ત્રીજી ગણતરી નફા નુકસાન બાકાની સાડા આ અલગ રીતે મેં લખ્યું છે પણ હું આમ કહું કે બાકી આવી સાડા સાત ચાર સાડા ચાર હજાર વધે છે ને હા એ મૂડી ઘટાડા ખાતે લઈ ગયા એને ક્યાં લઈ જવાની મૂડી અનામત ખાતે લઈ જવી એમાંથી કશું થાય નહીં દિલ્હીને અપાય નહીં એ બધી વસ્તુ આપણે થિયરિકલ નોટમાં જોઈ લીધી चलो, तो चार हजार बाकी आई, तो आय त्रस्त राख प्राप्ती अरे बाकी चार हजार पाच सो ताई आमनद लग्ता शिखवाड पहिली गणतरी पहिली आमनोद बीज गणतरी ती गणतरी तीजी, तीजी आमनद पहली जम મૂડી ઘટાડી પ્રાપ્તિ એટલે જમા થાય હા તો આમ ન બોલું છું આ બધું ઉતાર મૂડી ઘટાડ ખાતે જમા બોલું છું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર એક લાખ એસી હજાર પેપરલ શેર મૂડી ખાતે ઉધાર સાહીઠ હજાર સામાન્ય અનામત ખાતે ઉધાર પંદર હજાર બરાબર અને નફા નુકસાન ખાતે ઉધાર કરી દઈએ સાત હજાર પાંચસો તે મૂડી ઘટાડા ખાતે જમા બે લાખ બાસઠ હજાર પાંચસો થઈ ગઈ પહેલી આમનો ચલો બીજી ગણતરી પરથી બીજી આમનો તો ઉપયોગ હંમેશા ઉધાર થાય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર બે લાખ અઠાવન હજાર પરફેક્ટ તે આ ચારે કાર ખાતે જમા તે જમીન મકાન ખાતે જમા પંદર હજાર

પિસ્તાલીસ સૌ હવે મેં જે આમનોદ લખી છે ને થોડીક અલગ અલગ લખી છે અલગ કરી છે આમ અલગ બી કરી શકાય મેં ચાર પાંચ આમનોદ લખી છે બરાબર આપણે ત્રણ આમનોદમાં બી પતી જાય જોઈએ ઇક્સિટી શેરમૂડી ખાતે ઉતાર બે ત્રણ શેરમૂડી ખાતે ઉતાર તે મૂડી ઘટાડા અહીં હું સામાન્ય અનામત લઈ શકું છું સાથે બરાબર મેં સામાન્ય અનામતની બીજી આમનોટ અલગ બનાવી છે એમ પછી સાથે મેં પહેલાં બોલ્યો એ બનાવી તો પણ ચાલે પછી ત્રીજી ઉપયોગની જે આપણે બનાવીએ જ બીજા નંબરની ગણતરીની હા હવે અહીંયા મેં નફા નુકસાન ખાતું નથી લીધું તો ચોથી આમનોદમાં મેં નફા નુકસાન ખાતું લીધું જુઓ નફા નુકસાન ખાતે ઉધાર સાડા સાત હજાર એમાંથી ત્રણ હજાર મૂડી ઘટાડામાં લઈ ગયો અને સાડા ચાર હજાર મૂડી અનામતમાં લઈ ગયો આના બદલે મેં ત્રણ આમનો લખી એવી બી લખાય કેવી ત્રણ આમનો જુઓ પહેલાંમાં ઇક્વિટી ઉધાર પેપરસ ઉધાર એમાં જ સામાન્ય અનામત ઉધાર કરજો પંદર હજાર એમાં જ નફાંશાનું ઉધાર કરી અને મૂડી ઘટાડા ખાતે બે ચાળીસ છે અને બદલે બે બાસઠ પાંચસો કરો એટલે પહેલી બીજી આમનોદની એક આમનોદ થઈ ગઈ ઓકે ત્રીજી આમનોદ છે ઉપયોગની આની આજ રાખો બે અઠાવન એટલે બે આમનોદ થઈ પ્રાપ્તિ એની એક ઉપયોગની એક હવે છેલ્લી ત્રીજી બાકીની તો બાકીની અમને આવી લખજો મૂડી ઘટાડા ખાતે ઉધાર ચાર હજાર પાંચસો તે મૂડી અનામત ખાતે જમા ચાર હજાર પાંચસો ઓકે બસ તો ત્રણ આમનો પછી હવે નવું પાકું આટલું ભાઈ પહેલા પાઠમાં હવે પાકું સરવાયું બનાવીએ જો પાકું સરયું બનાવીએ ને હવે તો જૂના પાકા સરવાઈ જોવાનું અને નવું બનાવવાનું જુઓ જૂનું પાકું સર જોઈએ પહેલી વિગત કઈ છે તો કે જે ઇક્વિટી પેપર ચેર મૂડી એક પચાસ છે બરાબર એમાં કેટલા ઘટાડા કર્યા તો કે સાઠ હજાર ઘટ્યા કેટલા વધ્યા નેવું હજાર જો નેવ હજાર લખ્યા છે નવા પાકા થયોમાં જોઈ લો છે ચલો ઇક્વિટીમાં જતા રહીએ ઇક્વિટી બે લાખ હતી અરે ત્રણ લાખ હતી હતી કેટલા ઘટાડ્યા એક એંસી ઘટાડ્યા જુઓ ઓકે કેટલા વધ્યા પાકા લખો એક લાખ વીસ હજાર પતી ગયું પછી આપણી પાસે મૂડી અનામતની બાકી આવી ને ત્રીજી આપને એ લખી નાખો પિસ્તાલીસો ઓકે પછી જુઓ પાકા ચરવૈયામાં સામાન્ય અનામત ના આવે અને નફા નુકસાન બી ના આવે બરાબર પણ ડિબેન્ચર અને લેણદારો આવે તો જો ડિબેન્ચર ને લેણદારો બેઠા લખ્યા છે જે ડિબેન્ચર ને લેણદારો બસ આ સાઈડનું મૂડી દેવા પછી ગયું સાવે મિલકતમાં આપણે ચાર મિલકત ઘટાડી છે ને હા એ ચાર મિલકતની કિંમત ઘટાડીને લખવાની જુઓ જમીન મકાન પ્રાણ યંત્ર મોટર કાર છે ને ઉપયોગમાં એ કાપી નાખો બાકીની મિલકત બેઠથી લખો બેઠથી એટલે ફર્નિચર બેગ થા દેવાદાર એના એ જ સ્ટોક એના એ જ અને લોકલ બેંક એનું એ જ જુઓ પાકા સરવૈયામાં જમીન મકાન

સ્ટોકમાં કોઈ ફેરફાર નથી લોકલ બેંકમાં કોઈ ફેરફાર નથી બંને બાજુનો સરવાળો આવી ગયો ચેક કરો ચાર લાખ સત્તર હજાર હમ ફરી જાય ફરી જોઈ લો હવે શું કરવાનું રકમ હશે પાકું સરવાયું હવાલા હશે હવાલામાં અમુક હવાલા પ્રાપ્તિના હશે અમુક હવાલા ઉપયોગના હશે તો પ્રાપ્તિના હવાલા જ પછી પ્રાપ્તિની ગણતરી કરી લેવાની ઉપયોગના હવાલાથી ઉપયોગની ગણતરી કરી લેવાની તો બે ગણતરી મળશે એક પ્રાપ્તિની એક ઉપયોગની પ્રાપ્તિ ક્યાંથી મળે મૂડી જેવા બાજુથી ઉપયોગ ક્યાંથી મળે મિલકતના બાજુથી તો પ્રાપ્તિની એક ગણતરી ઉપયોગની એક ગણતરી થઈ જાય પછી પ્રાપ્તિમાંથી ઉપયોગ બાદ કરો એને બાકી મળે એનું નામ મૂડી ઘટાડાની બાકી આ ત્રણ ગણતરી થઈ જાય એક પ્રાપ્તિની ગણતરી એક ઉપયોગની ગણતરી એક મૂડી ઘટાડાની બાકીની ગણતરી આ ત્રણ ગણતરી થઈ જાય એટલે ત્રણ આમનો લખવાની એક પ્રાપ્તિથી આમનો લખવાની એક ઉપયોગની આમનો લખવાની એક મૂડી ઘટાડાની બાકીની આમનો લખવાની પ્રાપ્તિની આમનો લખો એટલે મૂડી ગટાળા ખાતે જમા કરવાનું એટલે જે પ્રાપ્તિમાં રકમ હોય ને એ ઉતા મૂડી ઘટાડા ખાતે જમા ઉપયોગની આમનો લખો ત્યારે મૂડી ઘટાડા ખાતે ઉધાર કરવાનું અને બાકીની બધી રકમ જે ઉપયોગમાં હોય ને એ જમા કરી દેવાની પછી ત્રીજી આમનો બાકી મૂડી ઘટાડાની બાકી આમનો લખવાની મૂડી અનામત ખાતે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા તો ત્રણ ગણતરી ત્રણ આમનો હવે નવું પાક સરકા છું યાદ રાખવાનું જે ઘટાડા કર્યા તે ઘટાડા બાદ કરી દેવાના જેમાં કશું જ નથી કર્યું એ બેઠું લખવાનું અને યાદ રાખી અને મૂડી અનામતની બાકી લખવાની જો ઇક્વિટી શેર પાકાશર જુઓ પેપર શેર ઘટાડું લખ્યો ઇક્વિટી બાદ કરીને લખી મૂડી અનામતની બાકી લખી ડિમેન્ચરને લેણદારો લખ્યા સામાન્ય અનામતને નફાનું શું ખાતું કાઢી નાખ્યું કાઢી નાખ્યું ચલો સામે જમીન મકાન મોટર કાર અને રોકાણો આ ચાર મિલકતમાં ઘટાડો કરીને લખ્યું ફર્નિચર એનું એ લખ્યું દેવાદારીને એ લખ્યા સ્ટોક એને એ લખ્યા રોકડ બેંક એની એ લખી પાંચ ઓકે આવતા લેક્ચરમાં આપણે યુનિવર્સિટીની દાખલા શરૂ કરીશું પાંચ યુનિવર્સિટીના દાખલાની આપણે પાંચ લાઈટ બનાવીશું ઓકે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ક્વેરી હોય તો વોટ્સઅપ પર કરી દેવું અને બીજું મિત્રો વિડીયોનો સ્ક્રીનશોટ પાડો સ્ક્રીનશોટ પાડી અને ચોપડામાં લખો રકમ અને એને જાતે ગણો આ દાખલો ઓકે તો જ આવડશે કારણ કે હવે આ તો વર્ચ્યુઅલ ક્લાસીસ છે તમે માત્ર મને સાંભળીને જોઈ શકો છો મારી સાથે વાત કરી શકતા નથી બરાબર એટલે તમારે ઉતારો દાખલા પરીક્ષા બુક્સમાં લખો ગણો બરાબર આવડી જ જશે હિંમત રાખો બધું જ આવડશે ઓકે ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ વેરી મચ